गुड मॉर्निंग विद्यार्थी मित्रों, वीडियो जोई रहेला धोरण 10 ना तमाम विद्यार्थी मित्रों नु अपना सौनी यूट्यूब चैनल में स्वागत छे। मित्रों, अपने विज्ञान में बीजा प्रकरण नो अभ्यास करिए छे अने घणा बधा तास पछी आजे आपनो आ प्रकरण नो छेल्लो तास छे, एटले के आ तास नो प्रकरण पूरु थई जशे। त्यारबाद एक तास अपने लईशुं जेमो स्वाध्यायना आ प्रकरणना स्वाध्यायना बधा प्रश्नों सोल्व करीशुं, कारण के स्वाध्यायमां केटलाक अगत्यना प्रश्नों छे जे परीक्षामां पूछाई शके छे। हवे जुओ, आजना तासमां आपणे केटलाक आवा मुद्दाओ જોવાના છીએ। સ્ફટિક જળ શું છે એના ઉદાહરણ જોઈશું, ત્યાર પછી આપણે એક એવા રાસાયણિક પદાર્થની ટૂંક નોંધ જોઈશું જે સ્ફટિક જળ ધરાવતો હોય એવો એક પદાર્થ છે જેની બનાવટ અને ઉપયોગો આપણે જોવાના છીએ। ત્યારબાદ આપણે આ સ્ફટિક જળને લગતી એક પ્રવૃત્તિ કરવાના છીએ, એ પ્રયોગશાળામાં જઈ અને સરસ મજાની એક પ્રવૃત્તિ પણ આપણે કરીશું। ચલો હવે વાત કરીએ સ્ફટિક જળની। સ્ફટિક જળ શું છે? તો જો આપણે જાણીએ છીએ કે દરિયાના પાણીમાંથી જ્યારે ઓગળેલા ક્ષારો ઘન સ્વરૂપમાં અલગ કરવામાં આવે ત્યારે એ અશુદ્ધ સ્ફટિકો હોય છે। હવે એ જે સ્ફટિકો હોય એ સ્ફટિકોની સાથે પાણીના અણુઓ સંકળાયેલા હોય છે, તો જે સ્ફટિકની સાથે પાણીના અણુ જોડાયેલા હોય એવા સ્ફટિકને સ્ફટિક જળ ધરાવતો સ્ફટિક કહે છે। અને એ જે પાણી હોય એને કહેવાય સ્ફટિક જળ, એ જળને શું કહેવાય? સ્ફટિક જળ। એટલે સ્ફટિક જળની વ્યાખ્યા આવી છે કે વ્યાખ્યા જો બરાબર સમજો, ક્ષારના સ્ફટિકમય સ્વરૂપમાં જ્યારે કોઈ ક્ષાર એના સ્ફટિકમય સ્વરૂપમાં હોય ત્યારે પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા છે। સ્ફટિક જળ એટલે પાણીના અણુઓની સંખ્યા, H2Oની સંખ્યા છે। પણ કયા H2O? તો જે H2O જે પાણીના અણુઓ સ્ફટિકમય સ્વરૂપમાં જોડાયેલા હોય, એટલે કે ક્ષારના અંદર પાણીના અણુઓ કેટલા જોડાયેલા છે એ સંખ્યાને સ્ફટિક જળ કહે છે। ઉદાહરણ જોશો એટલે થોડો વધુ ખ્યાલ આવશે। તો જુઓ, આવા હું કેટલાક સ્ફટિકોના ઉદાહરણ લખું કે જેમાં સ્ફટિક જળ આવેલું છે, એવા પાણીના અણુ આવેલા છે કે જે રાસાયણિક રીતે સૂત્ર સાથે જોડાયેલા છે। એવા સ્ફટિકોમાં બહુ જાણીતો સ્ફટિક છે કોપર સલ્ફેટ, મોરથૂથું જેને કહીએ છીએ। કોપર સલ્ફેટનું સૂત્ર થાય CuSO4 × 5H2O, બરાબર? આ મોરથૂથું થયું। જ્યારે તમે પાણીમાંથી કોપર સલ્ફેટ નામનો ક્ષાર અલગ કરશો એટલે એ કોપર સલ્ફેટ વાદળી રંગના ગોગડા જેવો દેખાશે, વાદળી રંગના ગોગડા જેવો। હવે એનું સૂત્ર શું? એ વાદળી રંગનો જે પદાર્થ છે એનું સૂત્ર શું? તો એનું સૂત્ર થાય CuSO4 × 5H2O। તમે આમાં જુઓ તો આ CuSO4 સાથે, CuSO4 એટલે કોપર સલ્ફેટ, આ કોપર સલ્ફેટની સાથે 5 પાણીના અણુઓ જોડાયેલા છે, એટલે આ ક્ષારને સ્ફટિક જળ ધરાવતો ક્ષાર કહે છે। અને આમાં સ્ફટિક જળ કહ્યું, આને કહેવાય સ્ફટિક જળ। સ્ફટિક જળ એ પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા છે, પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા છે જે રાસાયણિક રીતે સૂત્ર સાથે જોડાયેલું હોય છે। કોપર સલ્ફેટનું સૂત્ર થાય CuSO4, પણ એની સાથે જ્યારે 5 પાણીના અણુઓ જોડાઈ જાય ત્યારે આ ક્ષાર સ્ફટિક જળ ધરાવતો કહેવાય છે, અને આનો રંગ હોય છે વાદળી, બરાબર? ખાસ આપણે પ્રવૃત્તિ કરવાના છીએ આ ક્ષારની, આનો મૂળ રંગ છે વાદળી, ધ્યાન રાખજો। ક્યારે વાદળી રંગ હોય? જ્યારે CuSO4ની સાથે 5 પાણીના અણુ જોડાયેલા હોય ત્યારે એનો રંગ વાદળી છે, બરાબર?
तो आ एक स्फटिक जल धरावतो क्षार छे। आवा बीजा स्फटिक जल धरावता क्षारों ना उदाहरण जोवा होय तो Fe(SO4) (7H2O) छे, बराबर। पछी आपणे आगळना तासमो ધોવાના સોડાના સૂત્રમાં જોયું હતું કે ભાઈ 10 પાણીના અણુ એની સાથે જોડાયેલા છે, તો એ પણ ઉદાહરણ લખી શકો Na2CO3 × 10 H2O, આ ધોવાના સોડા છે। પછી એક બીજું સૂત્ર લખી શકાય જીપ્સમ જેમાં કેલ્શિયમ સલ્ફેટ સાથે બે પાણીના અણુઓ જોડાયેલા હોય છે, એટલે કે આ રીતે લખી શકો CaSO4 × 2H2O। કોપર સલ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ સાથે, આ કેલ્શિયમ છે, કેલ્શિયમ સલ્ફેટ સાથે બે પાણીના અણુઓ જોડાયેલા છે તો આને જીપ્સમ કહેવાય। આ પણ એક સ્ફટિક જળ ધરાવતો ક્ષાર છે। તો તમે જુઓ આવા બીજા ઘણા બધા છે, આપણે બે ચાર યાદ રાખીશું। આ તમામ ક્ષારો કેવા છે? સ્ફટિક જળ ધરાવતા, કારણ કે દરેકની અંદર પાણીના અણુઓ છે। કોઈ પણ સંખ્યા અલગ અલગ હોઈ શકે, આ પાણીના અણુઓની સંખ્યા અલગ અલગ હોઈ શકે પરીક્ષારમાં, પણ પાણીના અણુઓ ધરાવે છે એ પાણીના અણુને આને કહેવાય સ્ફટિક જળ। સમજો બરાબર, સ્ફટિક જળ એટલે આ, બરાબર, જે નિશ્ચિત સંખ્યામાં આ ક્ષારની સાથે, આ રાસાયણિક પદાર્થ સાથે જોડાયેલું છે, તો આ સ્ફટિક જળ કહેવાય, બરાબર। આ સ્ફટિક જળ અને આ સ્ફટિક જળ ધરાવતા ક્ષારો કહેવાય। હવે આપણે પ્રવૃત્તિ છેલ્લે કરીએ છીએ, એના પહેલા આ પાઠની અંદર એક છેલ્લી ટૂંક નોંધ આપી છે। એક રાસાયણિક પદાર્થની બનાવટ અને ઉપયોગો જોવાના છે। એ રાસાયણિક પદાર્થ સ્ફટિક જળ ધરાવતો છે। આવો, સ્ફટિક જળ ધરાવતો પદાર્થ છે તો એવા એક પદાર્થની બનાવટ અને ઉપયોગો જોઈ લઈએ, ત્યાર પછી આપણે પ્રવૃત્તિ કરી અને પાઠ પૂરો કરીશું। તો આપણે જેની ટૂંકનો જોવાના છીએ એ પદાર્થ છે પ્લાસ્ટર ઓફ પેરિસ, તો હું લખું છું પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને આપણે POP તરીકે ઓળખીએ છીએ। કેમ, તમે તમારા ઘરની અંદર કેમ કે છતની ડિઝાઇનિંગનું આ બધું કામ ચાલતું હોય તો તમે સાંભળેલો છે શબ્દ POP, જેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવામાં આવે છે। આ પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર થાય, આનું સૂત્ર થાય CaSO4 × 1/2 H2O, CaSO4 × 1/2 H2O, અડધો પાણીનો અણુ કેલ્શિયમ સલ્ફેટ સાથે જોડાયેલો હોય એને કહેવાય પ્લાસ્ટર ઓફ પેરિસ। હવે આનું નામ શું? તો વ્યવહારિક નામ જે આપણે રોજિંદા જીવનમાં બોલીએ એ નામ છે પ્લાસ્ટર ઓફ પેરિસ, પણ આ સૂત્ર પ્રમાણે જો એનું નામ બોલવું હોય રાસાયણિક નામ, તો એ રાસાયણિક નામ થશે કેલ્શિયમ સલ્ફેટ, પછી અડધો આવે, અડધા માટે હેમી શબ્દ વપરાય છે, હેમી એટલે કેલ્શિયમ સલ્ફેટ હેમી અને H2O આ રીતે જોડાયેલો હોય તો હાઇડ્રેટ કહેવાય, એટલે આખું એનું નામ થાય કેલ્શિયમ, યાદ રાખજો આ રાસાયણિક નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ, કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ। આ પદાર્થની આપણે ટૂંકમાં જોવાના છીએ, એની બનાવટ અને ઉપયોગો આપણે જોઈ લઈએ પહેલા। તો ચલો પ્લાસ્ટર ઓફ પેરિસની વાત કરીએ। હવે જુઓ મિત્રો, પ્લાસ્ટર ઓફ પેરિસ એ ઘણા વર્ષો પહેલા, લગભગ તમે સર્ચ કરશો તો 9000 વર્ષ પહેલા પણ આવા પ્લાસ્ટર ઓફ પેરિસ નામના પદાર્થનો ઉપયોગ થતો હતો, બોધકામમાં, ચણતરમાં થતો હતો। પ્લાસ્ટર ઓફ પેરિસ, પેરિસ નામ એટલા માટે આપેલું છે કે આ સફેદ રંગનો પદાર્થ પેરિસ જે છે, યુરોપ ખંડમાં પેરિસ છે, એ પેરિસના આજુબાજુના વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, એટલે
પેરિસ શબ્દ વાપરેલો છે અને પ્લાસ્ટર શબ્દ એટલા માટે વાપરેલો છે કે એનો શરૂઆતમાં ઉપયોગ પ્લાસ્ટર તરીકે પ્લાસ્ટર કરવા માટે થતો હતો. અત્યારે આપણે ઘરોની અંદર દિવાલો ઉપર સિમેન્ટથી પ્લાસ્ટર કરીએ છીએ અને જ્યારે મકાન બનાવીએ ત્યારે ઈંટો દ્વારા દિવાલ બનાવતા હોય ઈંટોથી, તો ઈંટો વચ્ચે શું મૂકીએ છીએ જોડવા માટે, ઈંટો જોડવા માટે સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. પણ વર્ષો પહેલાં જ્યારે સિમેન્ટની શોધ નહોતી થઈ એ સમયે પ્લાસ્ટર કરવા માટે અને ચણતરમાં ઈંટોને જોડવા માટે સફેદ રંગનો એક પદાર્થ વપરાતો હતો જે પેરિસના આજુબાજુના વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં મળતો હતો, એટલે નામ પડી ગયું પ્લાસ્ટર ઓફ પેરિસ. પેરિસના આજુબાજુથી મળતો પ્લાસ્ટર કરવા માટેનો પદાર્થ, આવું નામ પડી ગયું છે. તો આ પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બનાવવામાં આવે? હવે તો જો કે પ્લાસ્ટર ઓફ પેરિસ દુનિયામાં દરેક દેશોની અંદર બનાવવામાં આવે છે, કારણ કે એના ઘણા બધા ઉપયોગો વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે. એટલે પીઓપી અત્યારે હાલ ખૂબ અગત્યનો પદાર્થ થઈ ગયો છે. હવે આપણે વાત કરીએ એની પહેલાં બનાવટ જોઈ લઈએ કે આ પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવાય કઈ રીતે, એની બનાવટ શું છે, પછી એના ઉપયોગો પણ આપણે જોઈએ. ચલો પહેલા વાત કરીએ બનાવટની. તો જો પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બનાવે, સરળ છે, તમે ઘરે પણ પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવી શકો. પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવા માટે જરૂર પડશે જીપ્સમની. જીપ્સમ જે ગામડાનો કોઈ વિદ્યાર્થી હોય એને તો જોયેલું જ હોય, કારણ કે ખેતરની અંદર જમીનની પીએચ જો બેઝિક થઈ ગઈ હોય તો એને ઘટાડવા માટે, તટસ્થ કરવા માટે જીપ્સમનો ઉપયોગ થાય છે. એ જીપ્સમને દેશી ભાષામાં ચીરોડી કહેવામાં આવે છે, ચીરોડી. તો એ જીપ્સમમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ બની જાય અને ઘરે બનાવી શકો, એટલા માટે કહું છું કે જીપ્સમને 100 અંશ સેલ્સિયસ તાપમાને ખાલી ગરમ કરવાનું. 100 અંશ સેલ્સિયસ તાપમાન એટલે પાણીનું ઉત્કલન બિંદુ કહેવાય, પાણીનું વરાળમાં રૂપાંતર થાય એ તાપમાન કહેવાય, જે આપણે ઘરે તરત જ આપણે તાપમાન મેળવી શકીએ. તો જેવું તમે જીપ્સમને 100 અંશ સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિન, તમારે તાપમાન યાદ રાખવાનું છે કેલ્વિનમાં, 373 કેલ્વિન તાપમાને ગરમ કરીશું, તરત જ જીપ્સમ એની પાસે જે પાણીના અણુઓ આ રીતે જોડાયેલા છે એમાંથી થોડા અણુઓ ગુમાવી દેશે બાષ્પ બનાવીને, અને અડધો અણુ રહી જશે. જીપ્સમ પાસે કેટલા પાણીના અણુઓ છે જુઓ તમે, આ જીપ્સમ છે એની પાસે પાણીના અણુઓ કેટલા છે, 2. 2 અણુઓમાંથી અડધો અણુ પોતાની પાસે રાખશે, પ્લાસ્ટર ઓફ પેરિસ બનશે એટલે એમાં અડધો અણુ રહેશે, બાકીના 1.5 અણુ ગુમાવી દેશે અને જીપ્સમમાંથી તરત જ થોડી જ વારમાં પ્લાસ્ટર ઓફ પેરિસ બની જતું હોય છે. એટલે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જીપ્સમમાંથી થાય છે. આપણે લખી શકીએ કે જીપ્સમને, જીપ્સમ એટલે ચીરોડી, ચીરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતો પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે, બરાબર. આ રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવે. સમીકરણ લખવું હોય તો આ રીતે લખી શકીએ કે ચલો જીપ્સમ, તો જીપ્સમ એટલે CaSO4 × 2H2O, એને ગરમ કરો 373 કેલ્વિન તાપમાને, એટલે અહીંયા આપણે લખી દઈએ 373 કેલ્વિન તાપમાન, તો શું થશે, 2 અણુમાંથી અડધો રહેશે અને 1.5 અણુ દૂર થઈ જશે, એટલે આવી રીતે થઈ જાય. CaSO4ની સાથે અડધો અણુ રહેશે અને બાકીનો 3/4 એટલે કે 1.5, જો તમે ધ્યાન રાખો આ રીતે લખો અથવા આમ પણ લખી શકો છો, 1/1/3, સમજો બરાબર. કુલ કેટલા પાણીના અણુઓ જીપ્સમ પાસે હતા, 2. 2માંથી અડધો રહ્યો તો બાકીનો 1.5 પાણીનો અણુ દૂર થઈ ગયો, આ 1.5 પાણીનો અણુ દૂર થઈ ગયો, બરાબર. આ પદ્ધતિ છે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવાની. આ છે જીપ્સમ,
અને આ છે પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી. તો આ રીતે એને બનાવવામાં આવતું હોય છે. અને જુઓ તમે આ પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવ્યા પછી એ પ્લાસ્ટર ઓફ પેરિસ સખત રંગનો પદાર્થ છે, સફેદ રંગનો પદાર્થ છે, તમને જિપ્સમના જેવો જ દેખાય, કારણ કે આમાં કોઈ બહુ ભારે રાસાયણિક પ્રક્રિયા નથી થઈ, માત્ર પાણીના અણુઓ દૂર થયા છે, એટલે જિપ્સમનો દેખાવ અને પીઓપીનો દેખાવ સરખા જેવો લાગે છે. તમને જોઈને ઘણીવાર ખબર જ ના પડે કે આ જિપ્સમ છે કે પીઓપી છે, એને ટેસ્ટ કરો તો ખબર પડી જાય. એટલે આ પ્રમાણેની રાસાયણિક પ્રક્રિયાથી બને છે. અને જુઓ તમે જે રીતે જિપ્સમમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવ્યું, એ જ રીતે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી તરત આ પ્રક્રિયા કરતાં ઝડપી જિપ્સમ બનાવી શકાય છે. તમે પ્લાસ્ટર ઓફ પેરિસ લેશો, આ લેવાનું, એમાં થોડું પાણી રેડો, એટલે પાણીના અણુ તમે ઉમેરી દીધા પાછા, તો સીધો શું બની જાય, જિપ્સમ. પ્રક્રિયા ઊંધી થઈ જાય. પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણી રેડો એટલે પાણીના અણુઓ પોતાની સાથે જોડી લેશે અને બનાવી દેશે સખત ઘન પદાર્થ, સફેદ રંગનો જિપ્સમ. બરાબર, જિપ્સમ બની જાય. એટલે જ્યારે આપણે પીઓપીનો ઉપયોગ કરતા હોય ને, એટલે તમારી પાસે હોય પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ, પણ એમાં પાણી રેડો એટલે પ્રવાહી થાય, એ પ્રવાહીને તમે કોઈ બીબામાં રેડી દેશો, કોઈ એવો ચોક્કસ આકાર હોય એની અંદર રેડી દો, તો એ થોડી વારમાં ઘન થઈ જશે. એ ઘન થઈ જાય એટલે પછી એ પીઓપી રહેશે નહીં. ઘન થઈ જાય એટલે પીઓપીનું રૂપાંતર શમાં થઈ ગયું હોય, જિપ્સમમાં, એટલે ફરી પાછો જિપ્સમ બની ગયો હોય. આ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો હવે એના ઉપયોગો જોઈએ. તો જુઓ જિપ્સમના ઉપયોગો યાદ રાખજો, પરીક્ષામાં ઉપયોગો પણ પૂછાઈ શકે છે, એટલે ખાસ આ મુદ્દા યાદ રાખવાના, બનાવટ અને ઉપયોગો ખાસ યાદ રાખવાના. ચલો હવે જુઓ જિપ્સમના ઉપયોગો શું. તો જિપ્સમ ઘણી બધી રીતે અત્યારે હાલ ઉપયોગમાં આવે છે. સૌ પહેલાં એનો ઉપયોગ કોતકામ ઉદ્યોગોમાં થતો હતો અને પ્લાસ્ટર તરીકે થતો હતો, શરૂઆત ત્યાંથી થઈ હતી. એટલે એના ઉપયોગોમાં આપણે લખી શકીએ, પહેલો ઉપયોગ બોધકામ બાંધકામ ઉદ્યોગમાં, બાંધકામ ઉદ્યોગોમાં તથા પ્લાસ્ટર તરીકે, પ્લાસ્ટર કરવા માટે એનો ઉપયોગ થતો હતો. બરાબર, અત્યારે હાલ એના ઘણા બધા ઉપયોગો થાય છે. એક ઉપયોગ કહું કે જે તમને બધાને ખ્યાલ છે, હાડકો જોડવા માટે આનો ઉપયોગ થાય છે. કેવી રીતે? દાખલા તરીકે કોઈને ફ્રેક્ચર થયું હોય, હાથ ઉતરી ગયો હોય, તો ડૉક્ટર પાટો લગાવે છે, પાટો વધે છે. પાટો વધ્યા પછી ડૉક્ટર શું કરશે, એના ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસ લગાવી દે, જે થોડી વારમાં સખત થઈ જાય, એટલે હાથ તમારો પછી હલી શકશે નહીં, આખું કઠણ પ્લાસ્ટર થઈ જાય અને એકના એક સ્થિતિમાં પછી હાથ રહેશે. ઘણોને તમે આ રીતે હાથ વધેલો જોયો હશે, વાગ્યું હોય તો એ પ્લાસ્ટર ઓફ પેરિસ જે કઠણ થઈ ગયું છે, એ પ્લાસ્ટર ઓફ પેરિસને ચોપડીને કઠણ કરેલું છે. તો હાડકો જોડવા માટે હવે એકના એક સ્થિતિમાં આ રીતે હાથ રહે અમુક દિવસ સુધી, તો અંદર હાડકું કુદરતી રીતે એની પદ્ધતિ પ્રમાણે જોડાઈ જાય. એટલે હાડકો જોડવા જે પ્લાસ્ટર કરવામાં આવે છે પાટા ઉપર, એમાં વપરાય છે પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ. એટલે બીજો ઉપયોગ લખી શકીએ કે હાડકો જોડવા માટે, હાડકો જોડવા માટે પ્લાસ્ટર કરવા, હાડકો જોડવા માટે પાટા ઉપર જે પ્લાસ્ટર કરીએ છીએ એ પ્લાસ્ટર કરવા માટે પણ આ પીઓપીનો ઉપયોગ થાય છે. પછી એનો બીજો ઉપયોગ છે દાંતના ચોખ્ખો બનાવવા માટે, પહેલાં બીબું તૈયાર કરવું પડે. તમે કોઈ દાંતના ડૉક્ટરના ત્યાં જાઓ અને તમારે ચોખ્ખું બનાવવાનું હોય તો પહેલાં ડૉક્ટર માપ લેશે અને તમારા જેવા દાંતની જે ગોઠવણી છે, પેઢાની અંદર જે દાંતની રચના છે, એવું એક બીબું તૈયાર કરશે અને એ બીબાના આધારે ચોખ્ખું તૈયાર કરશે. તો એ બીબું બનાવવા માટે એ સફેદ રંગનું જે બીબું બનાવે એ પીઓપીમાંથી બનાવે છે, પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી. એટલે દાંતના ડૉક્ટરો આ પ્લાસ્ટર ઓફ પેરિસનો વધુ ઉપયોગ કરે છે. તો આ ઉપયોગ લખી શકીએ કે ભાઈ દાંતના, દાંતના ચોખ્ખાનો બીબો બનાવવા,
દોતના ચોખાનો બીબો બનાવવા માટેનો ઉપયોગ થાય છે. પછી બીજો ઉપયોગ થાય છે આ ચોક, લખવાના ચોક, બ્લેકબોર્ડ ઉપર લખવાના જે ચોક છે એ પણ પ્લાસ્ટર ઓફ પેરિસના બને છે. જો કે બધા ચોક આવા વ્હાઇટ દેખાતા બધા ચોક પીઓપીના નથી હોતા, પણ અત્યારે હાલ બજારમાં પ્લાસ્ટર ઓફ પેરિસના આવા ચોક મળે છે જે દેખાવમાં તમને ના ખબર પડે અને લખવામાં આના કરતો, આ પીઓપીનો નથી, આના કરતો લખવામાં તમને થોડી અનુકૂળતા રહેશે. કારણ કે જે ડસ્ટ, સફેદ જે ડસ્ટ ઉડે છે થોડી ઓછી ઉડે, એટલે આવા બ્લેકબોર્ડ પર લખવાના ચોક પણ પ્લાસ્ટર ઓફ પેરિસ પરથી બને છે. તો એનો ઉપયોગ લખી શકીએ, બ્લેકબોર્ડ પર લખવાના ચોકની બનાવટનું એમાં પણ વપરાય છે. પછી એનો આગળ ઉપયોગ જુઓ, તમે કેટલીક મૂર્તિઓ તમારા ઘરે હશે, અથવા તો તમે ગણપતિ ઉત્સવ હોય તો ગણપતિની જે મૂર્તિ હોય, પછી કોઈ બીજી માતાજીની મૂર્તિ હોય, તો એ બધી શમાંથી બનેલી હોય, પીઓપીમાંથી બને છે, એ મૂર્તિ તમે હાથમાંથી પડી જાય તો તૂટી જતી હોય છે, એ પીઓપીની મૂર્તિઓ આ પદાર્થમાંથી બને છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી મૂર્તિઓ બનાવવામાં આવે છે. અને આ પ્લાસ્ટર ઓફ પેરિસ આમ જોવા જઈએ તો પાણીની અંદર પ્લાસ્ટર ઓફ પેરિસ જો ભળી જાય તો જલીય સજીવો જે હોય એમને નુકસાન કરતા છે. એટલે જ સરકાર આવી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને કોઈ નદીમાં, સમુદ્રમાં કે તળાવમાં પધરાવવાની મંજૂરી આપતો નથી. તો આવી મૂર્તિઓ, પૂતળો, રમકડો આ બધું પીઓપીમાંથી બનતું હોય છે. તો આપણે લખી શકીએ કે ભાઈ રમકડો, પૂતળો, મૂર્તિઓ વગેરે બનાવવા, બરાબર, એમાં પણ આ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થતો હોય છે. એ સિવાય એનો એક બીજો ઉપયોગ છે જે પ્રયોગશાળામાં અમે કરીએ છીએ. ક્યારે પ્રયોગશાળામાં કાચના સાધનોને હવા ચુસ્ત રાખવા માટે, સમજાવ કેવી રીતે હવા ચુસ્ત રાખવાની વાત છે, સમજો. દાખલા તરીકે મારે, દાખલા તરીકે આ એક કોનિકલ ફ્લાસ્ક છે, બરાબર, હવે મારે આમાં રાસાયણિક પ્રક્રિયા કરવી છે, ગરમ કરવું છે, તો એના ઉપર ગુચ લગાવી દઉં. ચલો આ લગાવી દીધો ગુચ, હવે એમાંથી કોઈ નળી પડી બહાર કાઢેલી હોય આ રીતે, તો આને હવા ચુસ્ત કરવા, હવા ચુસ્ત કરવું એટલે શું, આ કોનિકલ ફ્લાસ્કનું જે મોઢું છે ઉપરનું, એમાં તમે પૂંછ લગાવી દીધો, પણ એ પૂંછ અને પેલા મોઢાના કાચ વચ્ચે સેજ જગ્યા હોય, તો એમાંથી વરાળ બહાર નીકળી જાય, અહીંથી અહીંથી વરાળ અહીંથી બહાર નીકળી જાય, તો એ ના નીકળે એ માટે એને હવા ચુસ્ત કરવું હોય તો પ્લાસ્ટર ઓફ પેરિસ લેવાનું, થોડું પાણી રેડવાનું, પ્રવાહી થઈ જાય, પેસ્ટ જેવું થઈ જાય, એ પેસ્ટને અહીંયા ચોપડી દેવાની, એટલે એકદમ હવા ચુસ્ત થઈ જાય. થોડીક વારમાં પ્લાસ્ટર ઓફ પેરિસ ગન થઈ જાય અને ત્યાંથી બિલકુલ હવા જશે નહીં, અને જ્યારે પ્રયોગ પૂરો થાય એટલે તમે સેજ આમ મારશો તો તૂટી જશે, એટલે હતું એવું ને એવું તમને આ સાધનોને કોઈ નુકસાન થશે નહીં. તો આ રીતે કાચના સાધનોને હવા ચુસ્ત કરવા માટે પણ પીઓપીનો ઉપયોગ થાય છે. તો એ પણ તમે લખી શકો, પ્રયોગશાળામાં, પ્રયોગશાળામાં કાચના સાધનોને હવા ચુસ્ત કરવા માટે. તો આ પણ એનો એક ઉપયોગ છે. તો આવા બધા ઉપયોગો પ્લાસ્ટર ઓફ પેરિસના આપણને જોવા મળે છે. એ સિવાય એક વધારાનો ઉપયોગ કહું, ઘણાના ઘેર આ છત ઉપર, ખૂણા ઉપર, બોર્ડર ઉપર સરસ મજાની ડિઝાઇન બનાવેલી જોવા મળે છે. પછી પંખો હોય તો પંખાના આજુબાજુ સરસ મજાનું ગોળ વર્તુળ હોય, એમાં ડિઝાઇનિંગ કરેલી હોય, તો એ બધી પીઓપીની હોય, એટલી ઝીણી ડિઝાઇન લાકડામાં એમાં ના કરી હોય પણ પીઓપીમાં હોય, તો આવી કલાત્મક છત બનાવવામાં પણ પીઓપીનો ઉપયોગ થાય છે. ને ઉપયોગ વધારાનો લખી શકો કે ઘરની કલાત્મક છત બનાવવા માટે તમારા ઘરે પણ કદાચ જોજો, પંખાના આજુબાજુ હોય, વર્તુળાકાર ડિઝાઇન હોય, ખૂણાઓ ઉપર હોય, બોર્ડર ઉપર હોય, તો તમે પૂછજો તમારા ફાધરને
કે આ શાની બનેલી છે, તો એ કહેશે કે આ પીઓપીની બનેલી છે. તો આવા બધા પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો થતા હોય છે. તો આ થઈ પ્લાસ્ટર ઓફ પેરિસની આખી ટૂંકનો સરસ મજાનો સ્ક્રીનશોટ ઉપયોગ, એટલે લઈ લેજો બધા જ ઉપયોગો અને બનાવટ વ્યવસ્થિત લખેલી છે. હવે આપણે એક પ્રવૃત્તિ કરવાના છીએ, 2.15 છેલ્લી પ્રવૃત્તિ આ પાઠની, એ પ્રવૃત્તિ તમને સમજાવી દઉં, ત્યાર પછી આપણે પ્રયોગશાળામાં જઈ અને પ્રવૃત્તિ કરીએ. ચલો હવે સમજો, આપણે કરીશું પ્રવૃત્તિ 2.15. જો આ પ્રવૃત્તિ છે શું એ સમજ્યો. ચલો આ પ્રવૃત્તિ કરીએ આપણે. જુઓ હવે આપણે પ્રવૃત્તિ 2.15 માં શું કરવાના છીએ સમજી લઈએ. આપણે શું કરીશું, કોપર સલ્ફેટ એટલે કે મૂળતૂથું લઈશું, બરાબર. આ પદાર્થ લઈશું કે જેની અંદર કોપર સલ્ફેટ સાથે 5 પાણીના અણુઓ જોડાયેલા છે, એનો રંગ વાદળી છે. હવે વાદળી રંગનો પદાર્થ આપણે લઈશું, કસનળીમાં એને મૂકીશું, ત્યારબાદ એને ગરમ કરીશું. હવે જ્યારે તમે આ સ્ફટિકને ગરમ કરશો એટલે એની સાથે જોડાયેલા જે પાણીના અણુઓ છે એ ઘણા ખરા દૂર થઈ જશે. હવે પાણીના અણુઓ દૂર કરીએ, આ સ્ફટિકમાંથી પાણીના અણુઓ દૂર કરીએ તો આપણને શું જોવા મળે છે, એના રંગમાં કોઈ ફેરફાર થશે કે નહીં એ આપણે ચેક કરીશું, બરાબર. એનો રંગ લગભગ બદલાઈ જશે, કારણ કે આ પદાર્થ અને પાણીના અણુ દૂર થયા પછી જે પદાર્થ બનશે એ બેમાં ફરક કેટલો છે. ફરક છે આ સ્ફટિક જળનો. હાલ આ વાદળી રંગના પદાર્થમાં 5 પાણીના અણુઓ છે, સ્ફટિક જળના અણુ કેટલા છે, 5. ગરમ કર્યા પછી જોઈશું કે એનો રંગ કેવો બદલાય છે અને પૂરી આખી પ્રવૃત્તિ આપણે કરીશું. તો હવે આપણે પ્રયોગશાળામાં જઈ અને આ વાદળી રંગના પદાર્થને ગરમ કરીને આખી પ્રવૃત્તિનું અવલોકન કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 2.15 કરીએ. આ પ્રવૃત્તિમાં આપણે સ્ફટિક જળ ધરાવતો જે રાસાયણિક પદાર્થ હોય એમાંથી પાણીના અણુઓ દૂર કરવાના છીએ. હવે આપણે આ પ્રયોગમાં લઈશું કોપર સલ્ફેટ એટલે કે મૂળતૂથું લઈશું. હવે તમે જુઓ આ કોપર સલ્ફેટનું સૂત્ર જુઓ તમે, તો તમને દેખાય છે કે CuSO4 × 5H2O, એટલે કે આ કોપર સલ્ફેટની સાથે 5 પાણીના અણુઓ જોડાયેલા છે. અને આ કોપર સલ્ફેટ તમે જોશો તો આવો સ્ફટિક છે, આ કોપર સલ્ફેટ છે, આ સ્ફટિક છે પથ્થર જેવો. આ સ્ફટિકનો વાદળી રંગ એની સાથે જોડાયેલા 5 પાણીના અણુઓના કારણે હોય છે. હવે આપણે આ સ્ફટિકને ગરમ કરીશું અને એની સાથે જોડાયેલા પાણીના અણુઓ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. એના માટે આપણે કસનળીની અંદર કોપર સલ્ફેટ લઈ લઈશું. આ છે મારી પાસે કસનળી, સખત કાચની કસનળી છે જેને આપણે ગરમ કરીશું, અને આ કોપર સલ્ફેટ છે. પેલો જે પથ્થર જેવો સ્ફટિક હતો એને થોડો ભૂકો કરી દીધો છે અને એ ભૂકાને આપણે આ કસનળીમાં લઈ લઈએ છીએ, બરાબર. હવે આ કસનળીને આપણે ગરમ કરીશું અને પછી જોઈશું કે એના રંગમાં કોઈ પરિવર્તન થાય છે કે નહીં. ચલો સૌથી પહેલાં ગેસ ઓન કરી દઈએ અને ત્યાર પછી આપણે એને ગરમ કરીએ. તો જુઓ હવે એને ગરમ કરવાનું છે. ચલો આને ગરમ કરીએ. ધીમે ધીમે આ ગરમ થઈ રહ્યું છે. જ્યારે આવા સ્ફટિક જળ ધરાવતા કોઈ પણ પદાર્થને આપણે ગરમ કરતા હોઈએ ત્યારે એની સાથે સંકળાયેલા પાણીના અણુઓ ગુમાવે છે.
અને પાણીના અણુઓ ગુમાવાના કારણે એના રંગમાં પરિવર્તન થતું આપણને જોવા મળે છે. તમે જુઓ, હજુ તો ગરમ કરવાનું ચાલુ જ છે, ધીમે ધીમે તમે જોઈ શકો છો કે એનો રંગ જે વાદળી રંગ હતો એ ધીમે ધીમે સફેદ થતો જાય છે. બરાબર, હજુ એને બરાબર ગરમ કરીશું, એના અંદર રહેલા આપણા એ પાણીના અણુઓને દૂર કરી દઈશું. તમે જોઈ શકો છો કે ગેસ ઉપર બહુ ઝડપથી ગરમ થાય છે અને એના રંગમાં પરિવર્તન થતું આપણને જોવા મળે છે. આમાં બીજી કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી થતી, માત્ર પાણીના અણુઓ દૂર થાય છે. અને આવા સ્ફટિક જળ ધરાવતા જે રંગીન પદાર્થો હોય એમને જ્યારે આપણે આ રીતે ગરમ કરીએ ત્યારે એમના સૂત્રની સાથે જોડાયેલા પાણીના અણુઓ દૂર થાય છે અને તમે જોઈ શકો છો, જુઓ એના રંગમાં પરિવર્તન જોવા મળે છે. તમે જોઈ શકો છો કે એનો રંગ જે વાદળી હતો એ હવે સફેદ થતો જાય છે, એટલે કે એ પાણીના અણુઓ ગુમાવી રહ્યો છે. હજુ આપણે ઘણો બધો લીધો છે કસનળીમાં, એટલે એને ગરમ કરી અને પાણીના અણુઓ દૂર કરવામાં થોડી વાર લાગશે, પણ તમે જોશો તો એનો રંગ સંપૂર્ણ બદલાયેલો જોવા મળશે. જો પાણીના અણુઓ નીકળતા પણ તમને દેખાય છે, વરાળ સ્વરૂપે કસનળીના મોઢા આગળ તમે જોશો તો તમને પાણી બાષ્પ સ્વરૂપે ઉડતું પણ જોવા મળે છે. બરાબર, જો સ્પષ્ટ જોઈ શકો છો તમે કે વરાળ દૂર થઈ રહી છે, એટલે કે આ CuSO4 × 5H2O પોતાની સાથે જોડાયેલા જે સ્ફટિક જળના અણુઓ હતા, પાણીના અણુઓ હતા, એ ધીમે ધીમે ગુમાવી રહ્યો છે. જો હવે તમે જોઈ શકો છો, એક મિનિટ, ચલો હવે જુઓ, જો એના રંગમાં બિલકુલ પરિવર્તન થયું છે. પહેલાં વાદળી રંગ હતો અને અત્યારે તમે જુઓ તો સફેદ થઈ ગયો છે. હવે આને આપણે એક વોચ ગ્લાસમાં કાઢી અને જોઈએ એકવાર. જો મિત્રો, આપણે જે પદાર્થને ગરમ કર્યો વાદળી રંગના પદાર્થને, એના પછી એનું રૂપાંતર આવા પદાર્થમાં થઈ ગયું છે, એટલે સફેદ રંગનો પદાર્થ બની ગયો છે. એટલે આપણે કહી શકીએ કે CuSO4 × 5H2O હોય તો એ વાદળી રંગનું હોય છે, સ્ફટિક જળ ધરાવતું હોય ત્યારે, પણ પાણીના અણુઓ દૂર કર્યા પછી એનો રંગ આવો સફેદ થઈ જતો હોય છે. એટલે કે આ CuSO4 કોપર સલ્ફેટ કહેવાય, જે પાણીના અણુઓ દૂર કર્યા પછીનો રંગ દર્શાવે છે. હવે આપણે હજુ આ પ્રયોગને થોડો આગળ લઈ જઈએ. હવે આપણે આ સફેદ રંગનો જે CuSO4 છે એમાં થોડું પાણી ઉમેરીએ, એટલે કે જે પાણીના અણુઓ આપણે દૂર કર્યા એ જ પાણીના અણુઓને ફરીથી સૂત્ર સાથે જોડી દઈએ. તો આમાં થોડું પાણી ઉમેરી અને જોઈએ કે એના રંગમાં કોઈ ફેર પડે છે કે નહીં. તો ચલો હું થોડું પાણી એની અંદર ઉમેરી જોઉં. બરાબર, પાણી ઉમેરીને આપણે ચેક કરીએ. ચલો આમાં થોડું પાણી ઉમેરીએ. તો જુઓ, આ મારી પાસે પાણી છે, જેને થોડું ઉમેરીએ. જો પાણી ઉમેરીએ તે પાછો વાદળી રંગ આવી જાય છે, એટલે કે જે રીતે પાણીના અણુઓ દૂર થયા હતા એ જ રીતે પાણીના અણુઓ પાછા ફરીથી જોડાય તો એનો રંગ વાદળી થઈ જાય છે. જો સ્પષ્ટ દેખાય છે, જે સફેદ રંગનો પાવડર હતો CuSO4, પાણીના અણુઓ એની સાથે જોડાતો જ એ તરત વાદળી રંગ, પોતાનો જે મૂળ રંગ હતો એ ધારણ કરે છે. એટલે કે હવે આ CuSO4ની સાથે ફરીથી પાછા પાણીના અણુઓ જોડાઈ ગયા છે. તો આ રીતે સ્ફટિક જળ ધરાવતો કોઈ પણ પદાર્થ હોય એને ગરમ કરીએ એટલે પાણીના અણુઓ ગુમાવે છે, અને ફરીથી પાછા થોડું પાણી ઉમેરી દઈએ એટલે પાણીના અણુઓ મેળવીને પોતાના મૂળ રંગમાં આવી જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 2.15 જોઈ. હવે આ જે આપણે મુદ્દાઓની ચર્ચા કરી,
आ तासमो ए मुद्दा ऊपर आधारित केटलाक प्रश्नों बहु सरस नाना अने परीक्षा में पूछाय एवा केटलाक प्रश्नों पुस्तकना पेज नंबर 33 ऊपर आपेला छे ए आपणे सॉल्व करी दईए। तो पांच प्रश्नों छे ए पांच प्रश्नों आपणे सॉल्व करी दईए। चलो पहलो प्रश्न छे CaOCl2 नुं सामान्य नाम शुं। प्रश्न बराबर समझजो शुं कह्युं छे सामान्य नाम कह्युं छे CaOCl2 નું સામાન્ય નામ થાય બ્લીચિંગ પાવડર બરાબર એનું સામાન્ય નામ શું થશે બ્લીચિંગ પાવડર રાસાયણિક નામ પૂછ્યું હોય તો તમે શું લખો સામાન્ય નામ કયું છે બ્લીચિંગ પાવડર અથવા તો વિરંજન પાવડર પણ લખી શકો બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડર અને રાસાયણિક નામ કહ્યું હોય તો શું થશે આનું રાસાયણિક નામ થશે કેલ્શિયમ ऑक्सी क्लोराइड बराबर पण हाल आपणे सामान्य नाम कयुं तो सामान्य नाम थशे ब्लीचिंग पाउडर। नानो एक मार्क नो प्रश्न छे। चलो बीजो प्रश्न जुओ एवा पदार्थ नु नाम आपो जेनी क्लोरीन साथे प्रक्रिया करवाथी विरंजन पाउडर मळे छे। याद करो विरंजन पाउडर नी प्रक्रिया आपणे कोनी प्रक्रिया क्लोरीन साथे करी हती जेथी विरंजन पाउडर मळतो हतो तो તમને તરત જ યાદ આવી જશે કે ફોડેલા ચૂનાની ક્લોરિન સાથે પ્રક્રિયા કરશો તો વિરંજન પાવડર મળે છે। જવાબ આવશે ફોડેલો ચૂનો જેનું સૂત્ર થાય ફોડેલો ચૂનો અથવા તમે એને ફોડેલા ચૂનાને સોડિયમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહી શકો કારણ કે એનું સૂત્ર છે CaOH2 એટલે કોઈ કહેશે કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી તો પણ બરાબર છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર ગમે તે લખો ફોડેલા ચૂના કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સૂત્ર આની સાથે ક્લોરિનની પ્રક્રિયા થશે એટલે મળી જશે વિરંજન પાવડર સમીકરણ પણ તમને આવડે જ છે। ચલો ત્રીજો પ્રશ્ન જુઓ સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમનું સંયોજન કયું સખત પાણીને નરમ બનાવવા માટે આપણે આગળના તાસમાં જોયું હતું સોડિયમ કાર્બોનેટ ધોવાનો સોડા એટલે જવાબમાં તમે આમાં લખી શકો Na2CO3 Na2CO3 એટલે શું કહેવાય સોડિયમ કાર્બોનેટ જે ઉપયોગમાં આપણે જોયું હતું કે ભાઈ પાણીની કઠિનતા દૂર કરે છે એટલે કે કઠણ પાણીને કેવું બનાવે છે નરમ આ સોડિયમનું સંયોજન આ થશે સોડિયમ કાર્બોનેટ। ચલો પછી ચોથો પ્રશ્ન છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ના દ્રાવણને ગરમ કરતો શું થશે સમીકરણ લખો તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે ખાવાનો સોડા જેને આપણે સોડિયમ બાયકાર્બોનેટ પણ કહીએ છીએ એને જ્યારે ગરમ કરીશું ત્યારે સોડિયમ કાર્બોનેટ મળશે CO2 મળશે અને પાણી મળશે ત્રણ વસ્તુ મળશે સમીકરણ આ રીતે લખી શકીએ કે NaHCO3 જો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એને ગરમ કરીએ ચલો એને શું કરીએ ગરમ કરીએ તો એમાંથી મળશે એક Na2CO3 વત્તા બીજો બનશે CO2 વત્તા H2O ત્રણ પદાર્થો મળે છે। સમીકરણને સંતુલિત કરવું હોય તો અહીંયા બે મૂકી દો આ થઈ ગયું સંતુલિત તો આ તમારો જવાબ થઈ ગયો બરાબર બહુ સરળ છે સમીકરણ ખાસ યાદ રાખજો। ચલો છેલ્લો પ્રશ્ન છે પાણી પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા લખો પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય તો ફરીથી પાછું જિપ્સમ બની જાય અને એનું સમીકરણ લખવું હોય તો આ રીતે લખી શકાય આનું સમીકરણ કે ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે સૂત્ર થાય CaSO4 ઇન્ટુ એક દુતિયાંશ H2O પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કેલ્શિયમ સલ્ફેટ એમી હાઇડ્રેટ હવે આને આપણે પાણી સાથે પ્રક્રિયા કરો તો આની પાણી સાથે પ્રક્રિયા થઈ તો બની ગયું જિપ્સમ એટલે CaSO4 ઇન્ટુ 2H2O સમીકરણ સંતુલિત કરવા અહીંયા એક પૂર્ણાંક એક દુતિયાંશ મૂકવું પડશે તો બેલેન્સ થઈ ગયું તો આ રીતે
પ્લાસ્ટર ઓફ પેરિસ થી પાણી વચ્ચે પ્રક્રિયા થઈ શું બને છે? જિપ્સમ બને છે, જિપ્સમ બને છે. તો આ રીતે સરસ મજાના હેતુલક્ષીમાં પૂછાય એવા નાના નાના પુસ્તકના પેજ નંબર 33 પરના પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. અને હવે આપણો પાઠ પૂરો થઈ ગયો એટલે એક તાસ લઈશું હજુ સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરવા માટે, અને ત્યાર પછી બીજા એક તાસમાં આપણે સ્વમૂલ્યાંકન કસોટી મૂકીશું કે જેથી તમે તમારી જાતે આ પાઠ તૈયાર કરી અને પોતાનું મૂલ્યાંકન કરી શકો. ચલો સ્ક્રીનશોટ લઈ લો એકવાર.